कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः पूज्य गुरुदेव श्रीना 15वीं वार ना समय सार वैभव माना पूर्व प्रवचनों अपने संभाली छे आश्रव अधिकार ने भेद ज्ञान पर गाथाओनो अद्भुत स्वाध्याय पूज गुरुदेव श्री आपने करावे छे विचारवा लायक नोंद लेवा लायक कहवा लायक चर्चा विचारणा करवा लायक घणु बधु छे पण एक ज विचार आवे आ बधु गुरुदेव श्रीना श्री मुखे थी सांभळीने अने समझीने स्वरूपमां समय जवानो भाव थाय अंतरदृष्टि आपणी केळवाय परलक्षी परसत्तावलंबी दृष्टि लोपाय एवा अपूर्व स्वाध्याय एवा अपूर्व न्यायो गाथाओमां टीकामां भावार्थमां पूज गुरुदेव श्रीना આજે પાત્ર કોને કહેવાય સાહેબ આજે ઈ જ તો આપણે પૂજામાં બધું લીધું હતું ને હા શુદ્ધાત્માની ભાવના શુદ્ધાત્માનું ચિંતન જયમાલા માં એક પંક્તિ હતી કે આત્મ ચિંતન થી મને કોણ રોકી શકવાના છે ખ્યાલ છે એમાં આવી પંક્તિ હતી આત્મ ચિંતન થી મને કોણ રોકી શકવાના છે દ્રષ્ટિ વિના પાત્રતા ક્યાંથી ચલાવે ઈ એના પાછળનો તર્ક છે અને ગુરુદેવ શ્રી મૂળ શ્લોકમાં આવેલા શબ્દો તરફ પણ ધ્યાન આપ્યા મોક્ષ કારણ ગુણાનામ સંયોગો મોક્ષના કારણભૂત ગુણ એટલે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એનો જેને સંયોગ હોય એ જ જીવો પાત્ર છે બીજી લીટીમાં ત્રણ જીવોની ગણતરી કરી અવિરત સમ્યક દ્રષ્ટિ વિરત સમ્યક દ્રષ્ટિ પંચમગુણ સ્થાનવર્તી અને મુનિરાજ મોક્ષ માર્ગનો પણ જેને સંયોગ હોય તે જીવો પાત્ર છે અને વારંવાર વારંવાર એક બોલ્યા આ ત્રણેને ત્રણે છે આ પાત્ર ત્રણ જીવો અને દરેકે દરેક ને ત્રણે ત્રણ છે ત્રણે ત્રણ છે અને ત્રણ નું એક પણ ત્રણે ને છે ગુરુદેવશ્રી એવું બોલ્યા સમ્યક દ્રષ્ટિ ને સમ્યક દર્શન છે અને પછી આગળ વાળા ને સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર છે એવું નથી કોઈને એક છે કોઈને બે છે કોઈને ત્રણ છે એમ નહીં
ત્રણે ને ત્રણે ત્રણ છે. પણ મારું જે ધ્યાન, મને જે આનંદ આવ્યો એ હું વાત આપ સૌને ચોક્કસ કહેવા માંગીશ. પાત્ર એમને કહેવાય, યથાર્થ દ્રષ્ટિ થયા વિના પાત્રતા આવી જ ક્યાંથી? હા સાહેબ, ગુરુદેવશ્રી બોલે ને, જો આ મંદિરો બનાવ્યા ને ધામા નાયકા, કેવું બોલે? આ શબ્દમાં બોલ્યા આજે ધામા નાયકા. ખરેખર ચર્મ ચક્ષુ વાળી દુનિયાને બધું બહારનું કલેવર દેખાય છે, કલેવર દેખાય છે બહારનું, ચામડી દેખાય છે, ચામડી ચામડી છે બહારના નાટક ચટક શું છે બધું? હા, બહારનું જે દેખાય એ બધું કલેવર જ છે ને. આત્મા ક્યાં દેખાય છે જીવને? સમોસરણ સોનગઢમાં, સમોસરણ રાજકોટમાં, ઘણા એવા કે નહી બધાને બોલો, મુંબઈમાં. હા, તું લાખ બનાવ ને, લાખ બનાવતું મંદિરો, હા, અને હળી હજી વળી પાછું કઈ ઉભું કરવાના છે, અને 5 ફૂટના ને 6 ફૂટના. હા, ત્યારે ગુરુદેવશ્રીને નહોતી ખબર કે 42 ફૂટના ઉભા થશે. હા, સમજા તમે લોકો બધા? એટલે આમ તમે વિચાર કરો, ગુરુદેવશ્રી ને છે ને બહુ બહુ સરળ હૃદયથી વાત કરું, ભૂપતભાઈ, બહારનો ભૌતિક વિસ્તાર ગુરુદેવશ્રીને ગમતું જ નહીં. મોટા મોટા શેઠિયાઓ બધા આવી આવીને ગુરુદેવશ્રીને ત્યારે કીધું હતું, તમે જંબુદ્વીપ બનાવો, તમે બાહુબલીને બનાવો, અમે પૈસા આપશું. હા, અમેરિકા વાળા બેઠા છે, ભારતીબેન સાંભળો છો? હા, જો અમેરિકાથી જોડાયેલા છે. ગુરુદેવશ્રીને ત્યારે, મમ્મીની વાત કરું, હા, દર્શનભાઈ બેઠા છે, ચિંતા નહીં કરતા. તો ગુરુદેવશ્રી એમ કહેતા કે મોટા મોટા શેઠિયાઓ વગેરે બાહુબલી માટે વાત કરી, કીધું નહીં, જે છે મીનાબેન, જે છે એને સંભાળો, કારણ વિનાનો ફેલાવો નહીં કરો. અને આ તમને કાપો તો લોહી નહીં નીકળે. જે દિવસે બાહુબલી ભગવાન વિરાજમાન થયા ને સોનગઢમાં, જે દિવસે વિરાજમાન થયા, પહેલા તો આપણે બધા ગયા હતા, પછી ઓલું ક્રેન બ્રેન કઈક ઓલું તૂટી ગયું એટલે પછી કાર્યક્રમ કેન્સલ કર્યો, પછી 1-2 મહિના પછી કાર્યક્રમ થશે એવું બધું જાહેરાત કરી, પછી 2-3 મહિના પછી જયારે વિરાજમાન થયા ને, તે જ દિવસે અહીંયા રાજકોટના પ્રવચનમાં આ વાત આવી. તે દિવસે સ્વાધ્યાયમાં કીધું હતું, જોયો આજે વિરાજમાન થયા ત્યાં. અને ગુરુદેવશ્રીએ આ ફેલાવો અને આ વિસ્તાર માટે ના પાડી હતી. મારી પાસે છે પ્રમાણિક. જો એક વાત બહુ હૃદયથી કહું, આધ્યાત્મિક સ્વભાવમાં રાચેલાને ભૌતિક વિસ્તાર ક્યાંથી ફાવે અને ક્યાંથી ભાવે? એક બહુ ઇન્સિડેન્ટ બહુ હૃદયને સ્પર્શે એવો આજે પ્રકરણ. ખરેખર આમ ગુરુદેવશ્રી ઉપર આપણને આમ અહોભાવ થઈ આવે. હીરાજી મહારાજ એમ કહે કે તું ખા, એમાં કઈ દોષ નથી. રસની વાત કરી ને, હા, તું ખા એમ ગુરુદેવશ્રી ને. ભારતીબેન, ગુરુદેવશ્રી ને ગુરુદેવશ્રી ના ગુરુ હીરાજી મહારાજ એમ કે તું ખા, તું લે, એમાં કઈ દોષ નથી. પણ મને અંદરમાં કઈ ગોઠતું નહોતું, એ કઈ બેસતું જ નહોતું. ભૂપતભાઈ, આ ઉદ્ગારો માંથી આપણને શું શીખવા મળે? કે હર હાલમાં દરેક સંયોગોમાં પોતાની ગલતી, પોતાની ભૂલો, પોતાની ખામીઓને સહજ ભાવે સ્વીકાર. આ ગુરુદેવશ્રી નું વ્યક્તિત્વ છે. મારા ગુરુ કહે એટલે કે મેં પી જાઉં એમ નહીં. દોષ એ દોષ છે, ભૂલ એ ભૂલ છે. સાદું થઈને આવું બધું કઈ રસ પીવું એ કઈ આપણને કઈ ગોળતું નહોતું. સંપ્રદાયમાં રહ્યા ગુરુદેવશ્રી ત્યારે જ આવા ક્રાંતિકારી ઘણા પ્રસંગો બને.
ઓલા પાત્રા રંગવાનું આવે ને શ્વેતાંબરમાં, સ્થાનકાસી સાધુઓમાં પાત્રા રંગવાનું. હા, હવે એ જે પાત્રા રંગવાનું હોય પછી એને કલર બલર રંગ રોગાન કરે, પછી એને સુકવવા મૂકવાનું, એમાં પછી માખી ચોટે, માખી ઉડી જ ન શકે, એના પાંખ તૂટી જાય, મચ્છરો બેસે, મરી જાય એમાં. ગુરુદેવ શ્રી કહે કે ભાઈ આપણને કઈ પાત્રા રંગવાનું ભાવે નહીં, આપણું કઈ કામ નહીં. તો હીરાજી મહારાજે કીધું તો ગોતી લો પાત્રા વિનાના ગુરુને, જો લઈ લો અમે આ પાત્રા વિનાના ગુરુને ગોતી લીધા. કોણ? આચાર્ય કુંદ કુંદ દેવ. આવા આવા અસંખ્ય પ્રસંગો પૂજ્ય ગુરુદેવ શ્રીના જીવનમાં બન્યા છે. અને ઘણી વાર એવી એક ધાર્મિક ખેદની લાગણી થઈ આવે, અને તે કાળે રહેલા પુણ્યાત્મા જીવો પ્રત્યેના પુણ્ય પ્રત્યે કુણી ઈર્ષા થઈ આવે, કે એવા દ્રશ્યો અને એવા પ્રસંગોને, ગુરુદેવ શ્રીના કાળે બનેલા પ્રસંગોને નજીકથી નિહાળનારા જીવો રહ્યા, આપણે કેમ ન થયા ત્યારે? આવા ગુરુની સાથે, આવા સાધકની સાથે સાથે રહેવાનો પણ એક લાહો છે. અને આજે બહુ ગૌરવની વાત છે, આપણને બધી બાબતો આ સ્વાધ્યાય અને પ્રવચનોમાંથી સાંભળવા મળે છે. ફરીથી ઓલી પુરુષાસુદ્ધિભાઈ ની વાત કરું છું, પાત્ર એને જ કહેવાય, કેમ કે દ્રષ્ટિ થયા વિના પાત્રતા કેવી, બસ એટલો પોઈન્ટ યાદ રાખજો. આજે મેં પૂજામાં પણ આપણે વાત કરી ને, દર્શન વિશુદ્ધિ છે ને, મૂળમાં મૂળ તો દર્શન વિશુદ્ધિ છે. દ્રષ્ટિ જ ખોટી છે, હા દ્રષ્ટિ જ ખોટી છે. ગુરુદેવ શ્રી બોલે ને, અંદરમાંના રાગ દેશ જ નહીં છોડ્યા તો બહારમાંના છોડ્યા એ વાત આવી ક્યાંથી? ખ્યાલમાં આવ્યો? રાત્રિ ભોજન આમ નહીં કરે, બરોબર. પણ કોક એમ કહે તમે પ્રતિજ્ઞા લીધી ને, નહીં બાધા તો લીધી નથી, એટલે અમે છૂટ રાખી છે, અથવા આપણી ભાષામાં કહીએ તો છૂટ રાખી છે. હા, બાધા નથી લીધી, છૂટ રાખી છે, એટલે તક મળે એટલે તું ઝડપી લેવા તૈયાર જ છે. તો વાસના ક્યાં મરી તારી? સીતાજીએ રામચંદ્રજીને જયારે વરમાળા પહેર્યા હતા સ્વયંવરમાં, ત્યારે સાત ફેરા, ચાર ફેરા, સાત પગલા બધું લઈને એને વર તરીકે રામને સ્વીકાર કર્યા હતા કે નહીં? પ્રતિજ્ઞા લીધી હતી કે નહીં એમ પૂછું છું. રામ અને સીતાની જ વાત ક્યાં કરીએ? આપણા સર્વે સર્વે ગ્રહસ્થોના જીવનમાં આવું જ નથી? પશુઓમાં આવો વ્યવહાર છે? પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? પશુઓમાં સ્વૈરાચારી વૃત્તિ છે, મનુષ્યોમાં નહીં હાલે. પુરુષ અને સ્ત્રીઓ મનુષ્યોમાં નહીં હાલે, મનુષ્યોમાં તો, સમાજમાં તો સામાજિક મર્યાદાઓની ઓથે એને પંચોની સામે, વડીલોની સામે, અરે દાદા દાદી જીવતા હોય એમની હયાતીમાં એ સ્ટ્રેચર ઉપર બેઠા હોય તો સ્ટ્રેચર ઉપર બેસાડીને, પણ એમની હયાતીમાં ઘણા ઘણા એવા પ્રસંગો બને છે. આઈસીયુમાં ભરતી હોય, દીકરાની બધું નક્કી થયેલું હોય તો ઓલા ઉપર વયા જાય એના પહેલા તો લગ્ન કરી નાખે. એક વખત બાપાના પગે લાગે ને એટલે પછી ભયો ભયો થાય, એટલો તો વડીલોનો માન સન્માન છે, સામાજિક મર્યાદા છે કે નહીં? હું શું કહેવા માંગુ છું ખબર? તમે એમ નેમ રાત્રિ ભોજન છોડો અને પ્રતિજ્ઞા લઈને પછી છોડો, એમાં ઉગમનો અને આથમનાનો ફેર છે. પ્રતિજ્ઞાનો પુણ્ય લાગશે, એમ નેમ ક્રિયા નહીં કરવાનો એક રત્તીભર પુણ્ય નહીં લાગે. જીવનમાં પ્રતિજ્ઞાનો બહુ મોટો મહત્વ છે. અચ્છા બીજી વાત, પ્રતિજ્ઞા લીધા બાદ તમે જુઓ પાપનો હંમેશા ભય રહે, તો એ તારા માટે સાંકળ જે બંધાઈ ગઈ એ સારું જ છે ને? પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? એટલે પાત્રતા વિના, દ્રષ્ટિ વિના પાત્ર જ ન હોય, એ આ ત્રણ જે પોઈન્ટ આવ્યા ને ભગવતભાઈ, એમાં આ મરમ છે.
सम्यक दृष्टि थी तो पात्रता शुरू थाय। समझो आ पॉइंट ने, शू कीधु मैं हमणा, पॉइंट समझाणो। सम्यक दर्शन पहला तो पात्रता ज नथी। साहेब आवुं छे के हाँ, मोक्ष मार्ग ना गुणो एने ज केळवाय। नंबर वन सम्यक दृष्टि, नंबर टू पंचम गुणस्थान वर्ती, नंबर थ्री छठा सातमा गुणस्थान मां झूलनारा मुनिराज। आ त्रण ज मोक्ष मार्ग गुणों थी युक्त छे अने आ त्रण ज पात्र छे। पात्र विना वस्तु न रहे पात्रे आत्मिक ज्ञान, पात्र थवा सेओ सदा ब्रह्मचर्यमति। ई आ वात आजना प्रवचन मां सविशेष आवी छे। बे कलश लीधा आजे अने बे गाथाओ, बे कलशो ना भावार्थ लीधा, બે ગાથાઓની ટીકા લીધી, એનો ભાવાર્થ હવે આવતીકાલે આવશે। હવે સૌથી પહેલા આપણે બે કળશો લઈ લઈએ, બરોબર? આપ સૌ સાંભળજો, જે બે કળશો છે હું અહીંયા એનો ઓલું મૂકું છું, ઓડિયો મૂકું છું, એટલે મજા આવશે, તમને સાંભળશો તો ખૂબ આનંદ આવશે। કળશો નો નંબર બોલો, 1516 સાંભળજો। સર્વસ્યામેવ જીવંત્યાં द्रव्य प्रत्यय संततो कुतो निराश्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः। जहति नहि सत्ताम् प्रत्ययः पूर्वबद्धा समयमनुसरन्तो यद्यपि द्रव्यरूपाः तदपि सकल राग द्वेष मोह व्युदासादवतरति न जातु ज्ञानिनः कर्म बन्धः। रागद्वेषविमोहानां ज्ञानिनो यदसंभवः तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्। આજે ગુરુદેવશ્રી એક બહુ સરસ વાક્ય બોલ્યા હતા, હેતુ નો હેતુ જ ન હોય તો જ્ઞાની ને બંધ ક્યાંથી થાય? સમજાણ, સંસારના હેતુ તો મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કશા યોગ વગેરે છે, પણ એ મિથ્યાત્વ અવિરતી પ્રમાદ કશા યોગ જે દ્રવ્ય કર્મો એને માટે નિમિત્તભૂત અંતરંગ નિમિત્ત તો જોઈએ ને, હેતુ નો હેતુ। હવે એ જ્ઞાની હેતુ થી જ ખાલી છે, જો ગજબની વાત। ગઈકાલનો દાખલો હું થોડો યાદ કરું, જંબુ સ્વામીના લગ્ન થયા,
ओली राणीओ પોતાના મોહમાં ફસાવા માંગે છે, રાણીઓને જોઈએ છે વિષય ભોગોમાં ફસે એવું કારણપણું, વાસનાનું કારણપણું જોઈએ છે રાણીઓને જંબુ સ્વામી પાસે, પણ એ પોતે શીલનું કારણપણું લઈને બેઠા છે. શું સમજાણું? રાણીઓને જોઈએ છે વિષય ભોગોનું કારણપણું, પણ જંબુ સ્વામી એનાથી ખાલી ખમ છે ને. સમજાણું શું કીધું? જંબુ સ્વામી તો વિષય ભોગો વિષય કામ વાસના ના કારણપનાથી બ્રહ્મચારી છે, બ્રહ્મચારી છે. બીજી ભાષામાં કહું શૈલાબેન, કામ વાસના થી વિષય ભોગોની વૃત્તિ થી હાચા દિગંબર થયા છે. કોણ? જંબુ સ્વામી. તો એવા દિગંબર પાસેથી હા રાણીઓની આશા કેવી રીતે પૂરી થાય? ચલો ઓકે, કઈ વાંધો નહીં, દિગંબર તો થયા, કામ વાસના થી તો રહિત છે, તો કઈ એની પાસે છે કે નહીં? હા છે ને, વિષય ભોગોનો હેતુ પણ છે નહીં અને મોક્ષ માર્ગનો હેતુ પણ એનામાં છે. આજે આવ્યું ને, મોક્ષ માર્ગનું હેતુ પણ એનામાં પ્રગટેલું છે અને એનો ઉપયોગ, ગઈકાલે જે ગાથામાં આપણે શબ્દો વાંચ્યા હતા ને, ઉપયોગ પ્રયોગ, ત્રણ ગાથામાં શબ્દ આવ્યો હતો, ઉપયોગ પ્રયોગ મૂળ ગાથામાં શબ્દ છે. તમારી પાસે જો આ મૂળ ગ્રંથ હોય ને તો એ આમાં તમે લોકો જોઈ શકો છો, 174, 175 અને 76 નંબરની જે ગાથાઓ છે એમાં ચર્ચા આપી, આપણે વાંચી ગયા હતા કે ઉપયોગનો પ્રયોગ તો એમાં છે નહીં, નહીં કરતા નથી ને, ઉપયોગ પ્રયોગ શબ્દ છે. હા, એ પહેલી જ, એટલે 173 નંબરની જ ગાથામાં એમાં એ શબ્દ છે. ઓદૂણ નિરવભો જાત બંધ દિજ હવંતિ ઉવભો જાત, એના પહેલાની ગાથા 74 નંબરની ગાથા જો. ઉવઓગપ્પાઓગમ યા ઉવઓગપ્પાઓગમ, ઈ ઉપયોગનો પ્રયોગ જ નથી કરતા. ભૂપતભાઈ આનો અર્થ શું ખબર? સાંભળો, દાખલો આપું છું. ઘરમાં કપડાં ધોવા વાળી આવે, વાસણ ઉટકવા વાળી આવે, બરોબર. હવે એ કઈ કચકચ કરતી હોય શ્રીમતી હારે, બેનો સાંભળો, ઘરમાં લેડીઝ જે હોય એની સાથે પગારની બાબતમાં, વેલા અને મોડા આવવાની બાબતમાં રોજ, અરે વાસણ ભેગા થાય એટલે અવાજ તો થવાનું જ ને ભારતીબેન, અમેરિકામાં પણ થાય ને. હા, હવે ખબર એ શ્રીમતી શું કહે, તમે તમારું છે ને માથું આમાં નહીં મારો. પુરુષ ને શું કહે? બોલો બેન, તમે આમાં માથું નહીં મારો, એટલે અહીંયા ઉપયોગ તમે નહીં ખર્ચો, એ ઉપયોગ ને નહીં ભમાવો, તમે તમે તમારી બુદ્ધિ ને નહીં ખરાબ કરો, એમ કહે. અથવા બહુ બહુ શાલીન હોય ને શ્રીમતી સીતા જેવી, એમ કહે, સાહેબ તમે તમારું રહેવા દો, તમે તસ્દી નહીં લેતા, તમે તમારું સ્વાધ્યાય કરો, હું ફોડી લઈશ. પણ થોડીક આમ નિબ્બર હોય ને તો એમ કે, તમે કામ માથું મારો. જો આ બિલકુલ આ જ ભાષા છે, તમે તમારા કામ મગજને આમાં પચવો, ખર્ચ કરવો, એટલે આમાં કહે છે, જ્ઞાની છે ને પૂર્વે બાંધેલા કર્મો બધા હોય પણ જ્ઞાની એમાં માથું મારતો નથી, એટલે જ્ઞાની કોણ છે? નિરાશ્રવી છે. ઉદયમાં આવું હોય તો આવે, નહીં આવું હોય તો નહીં આવે. હવે એ જ દાખલો તમને આપું સાહેબ, ઘરમાં કામ કરનારા ભાઈઓ અને બહેનો ક્યારે આવ્યા, કેટલા વાગે આવ્યા, કેટલા વાગે ગયા, પગાર લીધા દીધા, તે આપ્યા ન આપ્યા, જણને કઈ લેવું દેવું? જો ભાઈ આ મહિનાનો પગાર આવ્યો, આ 25,000 લે. સ્વાહા, ભૂલી જવાનું. એટલે તમે જો નિરપેક્ષ રહેવામાં કેટલો આનંદ છે.
अहो चैतन्य आनंदमय सहज जीवन हमारा है, किसी से कुछ नहीं लेना, किसी को कुछ नहीं देना। मारे कोई पास थी कहे ले हुई नहीं अने कोई ने गाय ये आ गा था 173 में मारे मारा उपयोग ने खर्च न करो ने भमावोज नहीं ने અને જઘન્ય જ્ઞાન ગુણના દાજ તો લઈને આવ્યો છું, ઉપયોગને ભમાવતો આવ્યો છું, એટલે તો આચાર્યોએ મારા જ્ઞાનને શું કીધું, જઘન્ય જ્ઞાન ગુણ કીધું, ઈ મને તપાયવા રાખે છે, મારે હવે જઘન્ય જ્ઞાન ગુણમાં રહેવું નથી, મારે તો કેવળ જ્ઞાનને લઈને ઊભું થવું છે, એટલે ઉપયોગને ભમાવતો નથી, માટે એનો ઉપયોગ કેવળ જ્ઞાનને લઈને ઊભો થાય, એવો આમાં આખું આખી સંધિ છે કાકા, ખ્યાલમાં આવે છે? જ્ઞાનીની આખી સાધના કેવી છે તમે જો ગાથાઓ, હા, એટલે આ કળશો જો હમણાં બોલે ને આપણે આ 118-19 હા જેના ભાવાર્થોની ગુરુદેવશ્રી ચર્ચા કરી, આ 118 માં શું બોલે જુઓ, પર નંબર 277 કાઢો, મૂળ સમયસાર અથવા તમારી પાસે સમય ઓલું શું નામ સમયસાર વૈભવ, હા, એમાં 222-223-21 એના ઉપર ગુરુદેવશ્રી લેતા હતા ને, જો ઓનલાઈન આપ લોકો જે બેઠા છો, શાસ્ત્ર હોય ન હોય જો હું મૂકવાના પ્રયત્ન કરું છું, આપ સૌનો ભાગ્ય હશે તો ખુલશે, જો એ જ પાનું નીકળ્યું 216 નંબર નો, મારે સ્ક્રોલ એ કરવું ન પડ્યું આમાં, કેમ કે એમાં કઈ ચમત્કાર નથી, મેં સ્વાધ્યાય પહેલા જ મેં મૂક્યું હતું, સ્વાધ્યાય પહેલા જ મેં આ સેટ કરી રાખ્યું છે, જો આ 118 અને 19 માં બે શ્લોક, 177-78 બે ગાથાઓ, પ્રવચન નંબર છે 258, બરોબર, હવે આ ગાથા, હવે આનો ભાવાર્થ ગુરુદેવશ્રી એ લીધું, બરોબર, હવે થોડુંક આમાં પાછળ હું જાઉં છું, આ જો આ છો 118 નંબર નો કળશ છે ને, એનો સીધો ભાવાર્થ જે લખેલ છે એ વાંચવાનો પ્રયત્ન કરીએ આપણે, આમાં નથી લાગતું ભાવાર્થ સીધો, 170 માં ભાવાર્થ આવ્યો, આપ સૌ જો ગાથામાં, એમાં જો મૂળ ગ્રંથ સમયસાર માં જો સીધા વાંચું છું, આ આ કળશ છે, આ કળશ નો ભાવાર્થ વાંચું છું, જ્ઞાની ને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં, જ્ઞાની પણ અજ્ઞાની હતો ને, જો આને કહેવાય, જો આ ભૂત નૈગમ નહીની કમાલ છે, કઈ નહીની કમાલ સાહેબ, ભૂત નૈગમ નહીની કમાલ, થોડું પાછું વળીને જુઓ તો ખરા, ક્યારેક આપણે મહાવીરમાં હતા, હા ક્યારેક મહાવીરમાં હતા, અત્યારે આપણે ગૌતમમાં આવ્યા, બંને માસી ભાઈઓ જ હતા ને, એવું કહેવાય છે, જ્ઞાની ને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં, ઓહો 272 અને 74 બે કળશો તમે વાંચજો અનેકાંતના, અદ્ભુતાત અદ્ભુતમ, કળશ ટીકામાં કળશો, જ્ઞાની ને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા, જોજો પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા છે, પણ હાલમાં એ કોણ છે, જ્ઞાની છે, સાંભળો, એ હાલમાં જ્ઞાની છે, એટલે ઓલા બંધાયેલા બધા માટીના ઢેપા છે, તો બંધાયેલા હતા ત્યારે એ કર્મ હતા, હવે ધર્મ કરી લીધું એટલે એ હવે માટીના ઢેપા થઈ ગયા, સમજાય છે વાત, ખ્યાલમાં આવે છે, હા, અજ્ઞાન અવસ્થામાં જરા બાંધ્યા હતા ને ત્યારે અજ્ઞાની એમ કહેતો કે મારા 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 મારા, અને હવે જ્ઞાન થયું એટલે હવે મારા તો નહીં કોઈ નહીં નહીં, મારા તો નહીં કોઈ નહીં નહીં, તો કોના, જડ ભાવે, આ જ્ઞાનનો ચમત્કાર, જ્ઞાનીને પણ પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બંધાયેલા દ્રવ્યાશ્રવો, એટલે જે ઉદય રૂપે હોય ને એને દ્રવ્યાશ્રવો કહેવાય, સત્તા અવસ્થામાં હૈયાત હતા એમ નહીં, હૈયાત છે, જોજો છે ને, હજી હાલમાં છે કે નહીં એની પાસે, અને તેમના ઉદય કાળે,
તો ઉદય જો ઉદય આવ્યો ને ઓલો ગ્રહણ કર્મ બંધાયેલા એમના ઉદય કાળે ઉદય માં આવતા જાય છે. કેવું સરસ છે આ વિષય. ચલાવેન આ પંક્તિ વાંચીને મને શું યાદ આવે છે ખબર? ઉદય કાળે ઉદયમાં આવતા જાય છે. જ્ઞાની આશ્રવને જાણે, બંધને જાણે, ઉદયને જાણે. શું કીધું? ઉદયને જાણે. ઉદયમાં પણ હું બે વાત કરવા માંગુ છું, સાંભળો. કર્મના ઉદય રૂપ આશ્રવને પણ જાણે, થાતા હોય તો બંધ, બંધને પણ જાણે, અને એમને રોકનાર સંવર આવતો હોય તો સંવર ને જાણે, સંવર ને હારે હારે નિર્જરા થતી હોય તો નિર્જરાને પણ જાણે, અને થતો હોય મોક્ષ તો મોક્ષ ને પણ જાણે. મારે મોક્ષ નથી જોતો, હું તો મુક્ત સ્વરૂપ છું. મારે સંવર નથી જોતું, હું તો સંવર સ્વરૂપ છું. મારે નિર્જરા નથી જોતી, હું તો પોતે મને જોઈ જોઈને તો નિર્જરા થાય, મને જોઈ જોઈને તો સંવર થાય. અને ઓલો જે મોક્ષ થયો ને, એ મને જોઈ જોઈને મારા ખોળામાં પેદા થયેલો છે. એટલે ઉદયમાં આવતાને કેવળ ઈ જાણે. કેટલો સરસ શબ્દ છે. હા, ઉદય કાળે ઉદયમાં આવતા જાય છે, પરંતુ તે દ્રવ્યાસ્ત્રવો જ્ઞાનીને કર્મ બંધનું કારણ થતા નથી. અનંત સંસાર સંબંધી કર્મ બંધના કારણ થતા નથી. અરે આ નથી, આ બે ડોઝ લીધા ને, એક ડોઝ કે બે ડોઝ, કે બે ડોઝ લીધા બાદ પણ ચેપ લાગે ને કોરોનાનો, તો કહે છે કે હોસ્પિટલાઇઝ થવું ન પડે. અરે ઘરે બે ત્રણ દિવસમાં જ બધું પતી જાય. તો મને એમાંથી હું સમજાણું ખબર, જેને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ના બે ડોઝ લીધા હોય અને ચારિત્રની કમજોરીને લીધે જો એને કશાય નો ચેપ લાગે, તો એને 14 દિવસના શું કહેવાય ને, ક્વોરન્ટાઇન, 14 દિવસના ક્વોરન્ટાઇનમાં જવું ન પડે, અને 4 થી 84 લાખ યોનિઓના હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ પણ થવું ન પડે. એને 2-3 દિવસના ઘરગથ્થુ ઉપાયોથી 2-3 ભાવમાં જ. કેટલો ગજબ નો એની સાથે આમ પરફેક્ટ બેસે છે. હા, હું જો ડોક્ટર હોત ને, મરીજોનો આ જ સમજાવત, આ આ 14 દિવસનો સાયકોલોજી અને 2 ડોઝ, આ અંદરમાં હોવું જોઈએ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, મોક્ષ કારણ ગુણાનામ સંયોગો. વાહ, મજા આવી ગઈ સાંભળીને. મજા આવી, મોક્ષ કારણનો છે ને સંયોગ. હા, શેઠ સુદર્શન રાણીની સુંદરતામાં કેમ મોહાતા નથી? એ વિષય ભોગો ઈચ્છે છે ને, પણ અમારી પાસે વિષય ભોગો માટે હેતુ પણ છે ને. અમે ખાલી કામ છે, અમે બાવા છીએ, બાવા, અમે તો બાવા છીએ. હા, તારે જે નાચ નાચવું હોય નાચ, અમારે હવે રમત રમવી નથી. માટે શેઠ સુદર્શન બ્રહ્મચર્યને વળગી રહ્યા. એમ અહીંયા કે છે, કેમ કે જ્ઞાનીને સકળ રાગ દ્વેષ ભાવોનો અભાવ. વાહ, આ બહુ સરસ અર્થ છે. સકળ રાગ દ્વેષ નો અભાવ, ભાષા જુઓ તમે, સકળ રાગ દ્વેષ નો અભાવ એમ કહે છે. જો આ ભાવાર્થ, આ બધું આમાં અર્થ આવ્યું, સકળ રાગ દ્વેષ. હા, અરે અનંત રાગ દ્વેષ નો અભાવ થયો એટલે સકળ રાગ દ્વેષ નો અભાવ થઈ જ ગયો. સકળ રાગ દ્વેષ નો અભાવ બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ મોહની અપેક્ષાએ સમજ, બુદ્ધિપૂર્વક. તો બુદ્ધિપૂર્વક, ઈરાદા પૂર્વક નો અમારી પાસે રાગ દ્વેષ વગેરે કઈ છે નહીં. સમજાણું? આ કળશ નો હાર ગુરુદેવશ્રીએ બધો ખોલ્યા. આમાં તમે જો, હવે હવે ગ્રંથમાં તમે જોજો, બધે 270મું પાનું જો, 270મું પાનું, 217, સારું છે. PDF માં પણ અને આમાં પણ પેજ નંબર તો સેમ જ છે. આમાં જો સમ્યક દર્શન નો મહિમા કેટલું સરસ ગુરુદેવશ્રીએ આમાં કર્યું છે. એમાં સમ્યક દર્શન નું મહાત્મ્ય કેટલું અને મિથ્યાત્વ ભાવની હલકટ નીચતા કેટલી. ભાષા જો મળ્યું બધાને, બાકી ઝડપથી કહો તો. શું કીધું? પહેલું જ વાક્ય છે જો,
આમાં સમ્યક દર્શન નું મહાત્મ્ય કેટલું અને મિથ્યાત્વ ભાવની, અરે નહીં આમાં શબ્દ તો જુઓ ગુરુદેવશ્રીના, મિથ્યાત્વ ભાવની હલકટ નીચતા કેટલી, શબ્દો શબ્દો જુઓ શબ્દો, મળ્યો નથી મળ્યો હજી પાન નંબર બોલો 247 વંદનાબેન, હા 247 પર જો અધર્મ ભાવ કેટલા કેટલી હલકી અને સમ્યક દર્શન કેટલો ઊંચો ભાવ, શબ્દો જુઓ શબ્દો ગુરુદેવના, હા એ બતાવે છે. સમજાણું કાય, શરીર તો આ તો પરમાણુ નો માટીપિંડ, એ તો એના સંયોગ આવ્યો અને વિયોગે ચાલ્યું જશે. કર્મો પણ અંદર રજકણો માટીના જળ, રાગ દ્વેષ થાય એ વિકાર, પણ જ્યાં સ્વભાવની દ્રષ્ટિ અને અનુભવ થયો કે આત્મા તો કેવો છે, જ્ઞાન મૂર્તિ સત સત સત, ભાષા જો જ્ઞાન મૂર્તિ સત સત શાશ્વત, એ જ્ઞાન નો પુંજ, એમ અંતર ભાન જ્ઞાન નું જ્ઞાન થતા, શેનું જ્ઞાન થતા, શાસ્ત્ર નું જ્ઞાન થતા એમ નહીં, જ્ઞાન નું જ્ઞાન થતા અભિપ્રાયમાં જે રાગ ને દ્વેષ ને મોહ કરવાના હવે રહ્યા નહીં. આમાં એક વાત કરું બહુ સરસ, સંકલ્પી હિંસા નથી જ્ઞાની ને, રાગ કરું એવા સંકલ્પ એને નથી. અને એક વાત સમજો, સંકલ્પી હિંસા પણ પાત્રતાની ભૂમિકામાં પણ જીવને જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી તત્વનો રંગ એને નહીં ચડે. પાત્રતાના પાયામાં સંકલ્પી હિંસા છૂટવી જોઈએ. આ તો પરાકાષ્ઠાએ પહોંચેલો જીવ છે. આગળ વધીએ આપણે, હા 218, હા 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 હા, આમાં જો હવે 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 કેવા ચાપકા મારશે ગુરુદેવ, હા એમ કે આ પૈસા પૈસા જુઓ ને આ બધું થાય કે નહીં, શું એ મોટા મોટા કરે આમ 50 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ ને ધૂળ કરોડ, ઓ હો 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 હો, શું બોલ્યા ગુરુદેવ, જો તો બોલો પ્રયાગવાળા બોલો, હા 2 કરોડ બોલે ને 2 કરોડ, એમાં એમાં નહીં આવો, 2 કરોડ 5 કરોડ પછી ધૂળ કરોડ, વિકલ્પ ના માળા કે એટલા ઊંચા ઉભા કરે, હા સ્ત્રી પર્યાય ની પામરતા તમે જુઓ. આમ જો મારી તરફ હું દાખલો આપું છું 1 મિનિટ માટે, ઓહો આ કાન ની બાલી ક્યાંથી લઈ એવા ડાયમંડ ની, અરે કેટલા શોધ્યા 10 દુકાને તો ચક્કર, અને કેટલા 5-50 હજાર નો ફેર, ત્યાં જોયું તો આટલું, ત્યાં જોયું તો આટલું, ત્યાં જોયું તો આટલું, આખી 415 ગાથાઓ રચી કાઢે. એટલે અરજીકા એને અડે જ નહીં, શું કીધું, અરજીકા અડે જ નહીં, અને આ રાગી જીવ અડ્યા વગર રહે નહીં. કેટલા જડનો કેટલો મહિમા. હજી એક વાત કરું બેન, એના બેન આ જે ઘરેણા અને માલ મિલકત જે એના જે વખાણ કરવાના ભાવ થાય છે ને સાહેબ, એ જડનો પ્રેમ છે, એ જડનો આદર છે, એ પૂતગલની પ્રીતિ છે, માત્ર પૂતગલની જ પ્રીતિ છે એટલું જ નહીં, પૂતગલનો જ આદર છે એટલું નહીં, ચૈતન્ય સ્વભાવનો એટલો અનાદર છે. ઉદગલ કા ક્યા વિશ્વાસા, જૈસે પાણી બીચ પતાશા, એક ચમત્કાર બિજલી કા, એ વીજળીનો ચમકારો છે બીજું કઈ નથી. હા ઉદગલ નો પ્રેમ કે દી તારો છૂટશે, એટલે ગુરુદેવ આમાં કહેજો, વિકલ્પ ના માળા એટલા ઊંચા ઉભા કરે કે બહાર નું એક રજકણ આંખ ની પાપણ પણ ફરે નહીં, એક રજકણ હોય તો આંખ નું પાપણ પણ ફરે નહીં ભાઈ તારા થી, તું તો તારી સત્તામાં, શું બોલ્યા ગુરુદેવ, તું તારી સત્તામાં, તારી સત્તામાં, શું અવળું કર હોય તો અવળું કર, સવળું હોય તો સવળું કર, એમ અહીંયા સિદ્ધ કરે છે.
તારે જે કરો એ તારામાં કર, બહાર નહીં નીકળ. છે ને ગજબની વાત. પર વસ્તુની સત્તાના કોઈ પણ પર્યાયમાં તારાથી કાંઈ થાય એમ છે નહીં. ત્યારે કઈ કરવું નહીં ને, કોક ને એમ થઈ જાય, પણ કોણ કરે છે તે કરવું નહીં તું કહે છે. આ બધા અદભુત ગુરુદેવશ્રીના ઉદ્ગારો. સમ્યક દર્શન એટલે શું? વાહ 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 વાહ, જો કેટલી સરસ વાત આવી હવે. સમ્યક દર્શન એટલે શું? જોજો આ ફકરામાં આગળના. ઓહો, અપૂર્વ આત્મલબ્ધિની પ્રાપ્તિ, એટલું યાદ રાખજો. સમ્યક દર્શન એટલે શું? અપૂર્વ આત્મલબ્ધિની પ્રાપ્તિ. ધૂળની પ્રાપ્તિ લબ્ધિ વહી ગઈ અને શરીરની રહી, આ અનુકૂળ રહે ન રહે, આ રાગની લબ્ધિની પ્રાપ્તિ હતી અજ્ઞાન અવસ્થામાં, એ હવે ગઈ. માટે જ્ઞાની બંધાતો નથી. વાત ઈ કરવા માંગે છે તો રામજીભાઈ જેવા બોલ્યા, બાર અંગની પણ આપ કાઢી નાખી, બાર અંગનું જ્ઞાન. તો સાંભળો ગુરુદેવના મુખેથી શું કહે છે. બાર અંગની ભણતરની ગઈ લબ્ધિ, એ ક્યાં પરતરફની વસ્તુ છે, ક્યાં વસ્તુ? તો પછી કોણ છે આત્મા? ભગવાન આમ ચૈતન્યનું દળ પડ્યું છે, આખું ચક્ર જે ખીલીને કેવળ જ્ઞાન પ્રગટ કરે એવી તો એનામાં તાકાત છે. કેટલો આમ આપણને ધીર બંધાવે છે. થોડોક આ પંક્તિઓ જો તો ભૂપતભાઈ વાંચો આ પંક્તિઓ. ત્રિકાળ છે ને શ્રદ્ધા, એવા સ્વભાવની જ્યાં પ્રતીત થઈ, કોકડું ઉકલ્યું ખીલ્યું દશામાં જાગૃત દશા થઈ, ભગવાન જાગ્યો. જ્ઞાન આનંદ શાંતિ વાળું તત્વ છું એમ જ્યાં ભાન અપૂર્વ અનંત કાળમાં નહીં થયેલી એવી લબ્ધિ દ્રષ્ટિમાં પ્રાપ્ત થઈ. હવે ગુરુદેવ કહે છે ખલાસ થઈ ગયો. ભૂપતભાઈ જો સ્ક્રીન ઉપર જો, ખલાસ થઈ ગયો. તમે ગ્રંથોમાં ગોત ગોત નહીં કરતા, ટાઈમ લાગશે તમને બધાને. સ્ક્રીન ઉપર જો, તમારા સુવિધા હાટો તો આ મજૂરી કરું છું. ખલાસ થઈ ગયું. શું કહ્યું ગુરુદેવ? ખલાસ થઈ ગયું. હવે એને આશ્રવ અને બંધ. સાંભળો એક વાત, સાંભળો ચલાબેન, એક જ વખત બોલું છું. સંવર અને નિર્જરાની એને પડી નથી, તો પછી હા ઈ વાત છે. આ સંવર અને નિર્જરાની પડી નથી, ઈ એને સંયોગ ભાવ દેખાય, તો આશ્રવ અને બંધ ની તો વાત સી કરું છું. સમજાણું? આ પૈસા વાળાને પૂછી તો જો, પૈસા વાળા અહીં કોઈ ક્યાં છે? છોકરો અહીં નથી, કહો આ પણ નથી. જો મારો ભાઈ ચાર ચોપડી ભણ્યો છે, અબજો રૂપિયા, 40 કરોડ તો નગદ અબજો રૂપિયા નીકળવાના, અને 1 લાખની પેદા ચોપડી, ચાર ચોપડી કેમ ચોપડી ચાર છે એ ભણ્યા ઉપર શું છે? એ તો પૂરું ના. જોજો આપણે કે અમે અમારા બાહુબળે કમાવીએ છીએ. દર્શનભાઈ આજો મમ્મી પણ સાંભળે છે અમેરિકામાંથી બેઠા બેઠા. જો આ પંક્તિ યાદ રાખજો, એ તો પુરુના રજકણો એવી જાતના કોઈ બંધાયેલા હોય તો પાક કાળે એ ઓલી ચીજ પણ એને કારણે આવવાની હોય. આહા, એમાં જગતને વિસ્મયતા, જગતના પદાર્થની અને પુણ્ય પાપની વિસ્મયતા જ્યાં સુધી છે ત્યાં સુધી એને સ્વભાવની વિસ્મયતા ન લાગે. શું છે આ અપૂરું વાત છે. આ ગુરુદેવ છે, આ ગુરુદેવ છે. ગુરુદેવશ્રીના ખોળે બેસીને આ સાંભળવા જેવું છે. વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્ય, તમે જુઓ. જોજો હવે ઓલા માટીના ઢેપાનો શબ્દ બોલે, અરે એને પૂરુના અજ્ઞાનપણે બંધાયેલા પરમાણુ ભલે કેવા પડ્યા હોય, ઢેપા જેવા પડ્યા, અને ભલે એને પાક કાળે આવે, પણ અહીં પાક પાછો ચૈતન્ય તરફનો છે કે નહીં? જ્ઞાનીનો જોર સેવા છે, ચૈતન્ય તરફનો છે ને, એટલે એ પોતાનામાં લીન થતો જાય. ક્રિયા પર્યાયની ફેરણી, એ જો બનાસદાસજીની પંક્તિ એને આમાં હૃદયથી યાદ કરે છે.
જો આજો 119મો શ્લોક આવ્યો એના પછીનો હા રાગ દ્વેષ વિમોહાનામ જ્ઞાનીનો યદ અસંભવ તતએવ ન બંધોસ્ય જ્ઞાનીને બંધ હોતા નથી તેહી બંધસ્ય કારણમ ખરેખર તે જ બંધના કારણ છે પછી આ બે ગાથા લીધી લઈએ આપણે બે ગાથાઓનો પાઠ નહીં રાગ દ્વેષ ન મોહે આશ્રવનથી સુદ્રષ્ટિને તેથી જ આશ્રવ ભાવ વીણ નહીં પ્રત્યયો હેતુ બને હેતુ ચતુર્વિદ અષ્ટવિદ કર્મો તણા કારણ કયા તેનાય રાગાધિક કયા અને જ્ઞાનીને તો રાગાધિક છે નહીં માટે ત્યાં બંધ ના અરે ત્યાં મોક્ષ ના તો બંધ ક્યાંથી શું કીધું જ્ઞાનીને તો મોક્ષે લાગવું નહીં પડે સાહેબ બંધ ની વાત ક્યાં લઈને બેઠા છો તો મોક્ષ નથી જ્ઞાનીને છે ને પણ જ્ઞાનીને નથી જ્ઞાનીને નથી જ્ઞાનીને જ્ઞાન ભાવ છે બસ વાત પૂરી હવે જ્ઞાન ભાવ ને તમારે સંવર કહેવો હોય તો સંવર કહો નિદ્રા કહેવો હોય તો નિદ્રા કરો મોક્ષ કહેવો હોય તો મોક્ષ કરો જે મુક્ત સ્વભાવ છે એને કોઈ નામથી મતલબ નથી એને કામથી મતલબ છે પોઈન્ટ સમજાય છે ક્યાં ક્યાં ગાથાઓ બધી આથડે તમે જુઓ તો ખરા ચૈતન્ય ભૂમિકા સ્વભાવની જાગૃતિ જાગી આ ભાષા 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 તો તમે જુઓ અનુભવની દ્રષ્ટિ આ બહુ ગજબ 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 ગુરુદેવશ્રી એ બધું આ લીધું છે આખી જો અહીંયા આ પંક્તિઓ જુઓ ધર્મી તો બેઠો છે ક્યાં બેઠો છે સ્વરૂપની દ્રષ્ટિમાં આસન લગાવીને હા સાહેબ સોનગઢ 2 મહિના જઈ આવ્યા અમે તો સોનગઢમાં 2 મહિના હતા જ્ઞાની ક્યાં હોય જો શ્રીમદજીને કોકે પૂછો શ્રી કૃષ્ણ ક્યાં તો એને એમ કેવા નરક માં છે એમ હમણાં કહેશે કે નહી શ્રી કૃષ્ણ તો પોતાના સ્વરૂપમાં ગજબ ગજબ ની વાત છે ને નજર પોગનારો નજર પોતામાં રહીને પોગાડે છે જો પ્યોર કાઠિયાવાડી ફ્લેવર આવ્યું જો આમાં હા નજર પોગનારો નજર પોતામાં રહીને પોગાડે કે પરમાં રહીને જઈને પોગાડે પોતામાં રહીને નજર પોગાડવાની તાકાત નથી અને કહે છે કે મારે તો ધર્મ કરવો છે સી રીતે કરે ભાઈ સી રીતે થાય આમ ચૈતન્ય ઘન છે આખો વિજ્ઞાન નો પિંડ આમ નજર નાખતા એકલો જ્ઞાન નો રસકંદ છે એમાં રાગ કે કઈ છે નહીં એમ નજર નાખતા આવડે નહીં અને કહે કે અમને નજર પડતી નથી હવે એનું કરવું હું કઈ થાય એવું નથી આવું સમજીને તો આદિનાથ પોતાનામાં રહ્યા મરીચીને જેમ કરવું હોય એમ કરે આદિનાથના કાળે તો મરીચી એક હતો સાહેબ અટાણે અટાણે તો જ્યાં જુઓ ત્યાં મરીચીના કેડા એ તો હા ખ્યાલમાં આવ્યો બહારથી માપ નહીં કાઢવાનું ભાઈ અંદરથી માપ કાઢવાનું આવો આ અદભુત આ એક અંશ બહુ સરસ આવ્યો છે પરમેશ્વર પરમેશ્વરને પણ પરમેશ્વરને હું ગળી જનારો જો ભાષા મારા જ્ઞાનમાં અનંતા પરમેશ્વર સમાઈ જાય એવડો હું છું અનંતા પરમેશ્વરને જ્ઞાનની એક સમયની પર્યાય ગળી જાય આ કેવળ જ્ઞાનની અનંતતાની વાત છે એ અડ્યા વિના હો જ્ઞાનનું જાણવું એવું જાણવું જેનું સામર્થ્ય છે એ જાણવાના સામર્થ્યની મર્યાદા શું છે એની વાત છે ગુણની તો વાત જ સી કરવી કાલે પણ મેં કીધું હતું ને એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અનંતા કેવળીને પીને બેઠો છે એવી આ વાત છે આમાં બહુ 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 અપૂરું બધી ચર્ચા જો આ 171મી ગાથા પાત્રમ ત્રિભેદ મુક્તમ સંયોગો મોક્ષ કારણ ગુણાનામ અવિરત સમ્યક દ્રષ્ટિ વિરતા વિરતશ્ચ સકલ વિરતઃ ત્રણ પાત્ર જીવ મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત
શું કહે છે? મોક્ષના કારણ રૂપ ગુણો નો અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ ગુણો નો સંયોગ જેમાં હોય એ પાત્ર છે, બીજા બધા અપાત્ર છે. એટલું જ સમજવું. આ પુરુષાર્થ સિદ્ધિ પાયની ત્રણ ગાથાઓમાં બહુ માર્મિક વાત ગુરુદેવ શ્રી કરી. બંને ગાથા અને બંને કળશોમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અનંત સંસાર સંબંધી આશ્રવ અને બંધ નથી હોતા, તેઓ તો મોક્ષના માર્ગે જ આગળ હવે વધેલા છે. અધિકાર આશ્રવ નો હોવા છતાં પણ નિરાશ્રવી જ્ઞાની કેવા હોય છે એની આ બધી ચર્ચા છે. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હે વંદના શત બાર હે વંદના શત બાર હે જિન વાણી ભારતી તો હી જપો દિન રે જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકા લોક સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક સદા દેત હો